इंग्लिश सब्जेक्ट में टेक्स्ट बुक जे जे लेवानी छे એમાં યુનિટ 5 છે એનો રીડ 1 છે એન્ડ કીડીઓ હવે આ રીડની અંદર આપણે ટીમવર્ક જોવાનું છે યુનિટી જોવાનું છે કે માણસ દરે તો યુનિટીથી શું ન કરી શકે એ વિશે આપણે સમજાવ્યું છે અહીંયા જે એન્ડ છે કીડી છે સાવ આપણે તુચ્છ કહી શકીએ ટીમ ઓફ છે તેમ છતાં એ પોતે યુનિટીથી એટલું બધું કામ સરસ રીતે માનવ જાત જે છે એના જેટલું જ એ સારું કામ પોતે કરી શકે છે એના વિશેની જે ઇન્ફોર્મેશન છે આપણને આપી છે આ એન્ડ્સ જે છે આ રીડની અંદર આપણને એવું સમજાવ્યું કે દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ એન્ડ્સ જે માણસો અલગ અલગ પ્રકારના હોય છે તેમ એન્ડ્સ પણ અલગ અલગ પ્રકારની છે દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ એન્ડ્સ દે વર્ક ડિફરન્ટ ટાઈપ તે અલગ અલગ પ્રકારનું કામ કરે છે જે માણસ છે એ પોતે રમવાનું કામ કરે છે જે કીડી છે એ પણ કરે છે કેટલાક સાયન્ટિસ્ટ જે છે એમણે પોતે આ એન્ડ્સ ઉપર સ્ટડી કરી છે અને આફ્ટર ધ સ્ટડી મેની યર્સ તો ઘણા વર્ષોના અભ્યાસ પછી એ લોકોએ ફાઇન્ડ આઉટ કરી દીધું છે કે કીડીઓ જે છે માણસ છે જે માનવ જાત જે છે એટલા જ બુદ્ધિ ધરાવે છે અને એ પ્રમાણનું જ કામ કરે છે કહી શકાય કે આપણા કરતા પણ વધારે સારું કામ એ એન્ડ્સ છે કરી શકે છે કેવા કેવા પ્રકારની એન્ડ્સ છે એ પણ આપણને અહીંયા આગળ ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે પરંતુ એના પહેલા જે લોકો ટીમ વર્ક કરે છે એ કેવી રીતે કરે છે એના વિશેની માહિતી આપણને આ રીડમાં આપેલી છે તો જોઈએ કે એ લોકો ટીમ વર્ક કેવી રીતે કરે છે The following behavior was noticed by scientist who was making a study of ants. तो एक साइंटिस्ट है कीड़ियों का अभ्यास कर रहे हो अने आपने जे लेसन के अंदर आपेला छे अलग अलग प्रकार ना इनका बिहेवियर ये हमने तारण कर रहे हो छे कंक्लूजन पर आ गए छे ने वो फाइंड आउट कर रहे हो छे घणो बधो अभ्यास कर्या पछी A number of ants were down in a pit. તો એમણે એવું નોટિસ કર્યું કે અસંખ્ય કીડીઓ એક ખાડામાં હતી પીટ એટલે ખાડો where they had killed some flies and other insects for food કે એ ખાડાની અંદર એમણે કેટલી જે માખી છે ફ્લાઈસ એટલે માખી અને બીજા કેટલાક ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓને એ લોકોએ માર્યા હતા એમને જમવા માટે કારણ કે એનું ફૂડ જે છે ઇન્સેક્ટ્સ ને ફ્લાઈસ ને એટસેટ્રા એવું હોય છે ધ એન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બિટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધ એન્ટ હિલ તો જે કીડીઓ છે એમણે શરૂઆત કરી ફેચિંગ એટલે કે ટુ ફેચ એટલે લાવવું તો એ લોકોએ જે પેલા ઇન્સેક્ટ ને ફ્લાઈસ ને મારી નાખ્યા હતા એ લોકોને એમના પોતાના એન્ટરી એટલે કે એમનું જે ઘર હતું દર હતું એ ત્યાં આગળ કીડીઓના દર સુધી પહોંચાડવા માટે એ લોકો ત્યાં આગળ પહોંચે છે ધીસ વોઝ આર્ડસ વર્ક ફોર ધેમ તો આ એક એમના માટે ખૂબ જ ઉદ્યમી કામ હતું મહેનતું બહુ મહેનતનું કામ કારણ કે એમના માટે આટલું વજન ઉચકવાનું હોય તો બહુ અઘરી વસ્તુ કહેવાય ધ સાઇડ્સ ઓફ પીટ વર સ્ટીપ્ડ એક તો જે ખાડો હતો એની જે સાઇડ હતી એકદમ સ્ટીપ ઢોળાવાળી હતી એમ સીધા એની હતી કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ હેન્ડ્સ એટલે કે જે કીડીઓની સાઇઝ કહીએ ને એના પ્રમાણમાં જો જોવા જઈએ તો એકદમ સ્ટીપ સીધી હતી ધ લોડ ધે વર કેરિંગ વર વેરી હેવી અને એ લોકોને જે બધા ઇન્સેક્ટને લઈ જવાના હતા એ ઇન્સેક્ટ એમના પ્રમાણમાં ખૂબ જ હેવી હતા ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વર કેરિંગ અ વેટ ઓફ 200 પાઉન્ડ્સ ઈચ તો આપણા માણસ માટે એક માણસ માટે 200 પાઉન્ડ આ એક ફોરેન કન્ટ્રીનું એક વજન આપણે કિલોગ્રામ ને ગ્રામની અંદર આપણે માપીએ છીએ તો આ પાઉન્ડ એટલે કે રતલ કહી શકીએ તો એક વ્યક્તિ 200 કિલોગ્રામ સામાન્ય રીતે ઉંચકે એવું કંઈક વજન કહી શકાય તો આપણા માટે કેટલું હેવી કહેવાય તો એટલું જ વજન કીડીઓ માટે ઇન્સેક્ટને ઉંચકવાનું હતું કેરી કરવાનું
weight of 200 pounds each and climbing the cliff at the same time. साथे साथे पेली जे जे चढ़ाना तो ये लोगों ने चढ़वानु खाली ऊंचाई पर ना तो पर चढ़वानु हो तो ये तो वो जगरी वस्तु के बारे it is a very difficult task for them. ये लोग पर तो बस अग्रु काम है. The ants immediately organize the work in this way. हमें ये लोगों ने आपको organization आपको आयोजन करी ना क्यों के केवी रीते बधाए टीम वर्क करवानु छे बधु काम सौंपी दीधु. अच्छा फटाफट ये लोगों ने मेची दीधु. While some were carrying up the beads of insect, કેટલી કીડીઓ હતી એ લોકોએ જે ઇન્સેક્ટ હતા એમને ઉંચકી લીધા. The others went in front and cleared away any sand or small stone that obstructed their way. તો કેટલી કીડીઓ હતી એમણે શું કર્યું તો જે લોકોએ ઉંચક્યું હતું એની આગળ એ પોતે જે રસ્તો હતો એને સાફ કરતા હતા કે કદાચ રસ્તામાં કોઈ રેતી હોય રેતી એમના માટે બહુ મોટો પથ્થર કહી શકાય કેરીની કમ્પેરિઝન ના તો કઈ રેતી હોય કોઈ પથ્થર હોય તો એને સાફ કરી દેવાનો જેથી કરીને જે લોકોએ આ જે બર્ડન ઉંચક્યું છે જે ઇન્સેક્ટને કેરી કર્યું છે એ લોકોને તકલીફ ચાલવામાં ન પડે એટલા માટે રસ્તો એકદમ ક્લિયર કર્યો છે. તો કેટલી કીડીઓ છે એ ઇન્સેક્ટને ઉંચકે છે તો થોડીક જે કીડીઓ છે આગળ જઈને એમનો રસ્તો સાફ કરે છે. ઓબસ્ટ્રક્ટ એટલે કે નડતર હોય એવી વસ્તુ. At some points, કેટલીક જગ્યાએ where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. ક્યારે એવું હોય કે એમને જે ફૂટસ્ટેપ એટલે પગથિયા જેવું ન હોય એકદમ સીધું ચઢાણ હોય તો શું કરે તો તે વખતે આ જે એન્ટ્સ હોય છે બાકીની તો ફૂટસ્ટેપ બની જાય છે અને એના ઉપર થઈને પેલા લોકો ઇઝીલી એ લોડ ને કેરી કરી શકે છે અને ક્લાઇમ્બ અપ કરી શકે છે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ હવે ખાડાની જે ઉપર નજીકમાં આવી જાય છે કે હવે એ લોકોનો ખાડો ઉપર થઈ ગયો છે હવે ઉપર આવવાની તૈયારીમાં જ છે તો નિયર ધ ટોપ ઓફ ધ પીટ હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂધ એન્ડ સ્ટીક. હવે જે છે ઉપરનો પાર્ટ હોય ને એકદમ સ્મૂધ હોય અને એકદમ સીધો હોય છે. હવે ભલે નાનો હોય છતાં પણ એ જે ચઢવું છે ને બહુ અઘરી વસ્તુ છે. કહેવાય છે ને કે દરિયો જે છે નાખો એ કરે પણ ખાબોચિયામાં ડૂબી જવાય એમ કીડીઓ છે ઉપર સુધી તો આવી જાય છે પણ જે છે ઉપરનો પાર્ટ હોય છે એ કેવો હોય છે એકદમ સ્ટીક સીધો હોય છે અને સ્મૂધ હોય છે. Here there were no footholds. હવે અહીંયા પગ મૂકવાની જગ્યા હોતી નથી એટલે શું કહે છે The ants came up to these points and their progress stopped. જે કીડીઓ જે છે પોઈન્ટ સુધી આવે છે અને ત્યાં આગળ એ પોતાનો પ્રોગ્રેસ છે હવે પોતે આગળ વધી શકતી નથી સ્ટોપ થઈ જાય છે. It seemed that after all they had been defeated. ઓલમોસ્ટ એ લોકો એવું લાગે છે કે હવે લોકો તમને હારી ગયા છે હવે પોતે આગળ વધી શકે એમ છે નહીં પેલો જે બર્ડન છે એને ઉંચકીને ઉપર જઈ શકાય એમ છે નહીં. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ હવે બાકીની જે બધી કીડી ક્લિયર રસ્તો કરતી હતી એમાંની ઘણી બધી જે કીડીઓ છે એ એટલો પાર્ટને ઉપર ચડવાનો પ્રયત્ન કરે. ઓનલી વન રીચ ધ ટોપ અને એમાંથી એકાદ કીડી છે એ છેક ટોપ સુધી પહોંચી શકે છે. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય નંબર ઓફ એન્ડ ફ્રોમ ધ એન્ટ્રી. હવે આ શું કરશે તો એમને જે કીડીઓનો દર છે તે આગળ ઇમિડિયેટલી પહોંચશે અને બાકીની ત્યાં આગળ જેટલી અસંખ્ય કીડીઓ છે એ લોકોને મેસેજ કન્વે કરશે કે આ જગ્યાએ આપણે ખાડામાંથી એ ઇન્સેક્ટ બહાર લાવીએ છે ત્યાં તમારી જરૂર છે. To whom it conveyed a message and now an amazing thing happened. એમને એ મેસેજ કન્વે કરશે ને હવે બહુ આશ્ચર્યજનક વાત બનશે. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of the another ant in front. હવે શું કરશે કે એ જે કીડીઓ છે એકબીજાની પૂંછ જે ટેલ છે એને પકડશે અને એક આઈપીસી બનાવશે
holding the tail end of the another end in front. In this way, an end chain was soon formed, which slowly dropped down the steep side. धीमे 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 जे पे स्टीप साइड छे ત્યાં આગળ પહોંચી જશે. હવે when it hit the ends waiting with their load, they easily climbed up the chain and came out at the top. હવે જે જગ્યાએ પેલી ઇન્સેક્ટ કેરી કરીને વેઇટ કરીને છે ઉભેલી છે વજન ઉચકીને ત્યાં આગળ આ કીડી જે છે ચેઇન બનાવીને પહોંચશે અને હવે એ ફૂડ સ્ટેટ જો બની જશે એટલે ઇઝીલી એના ઉપરથી ક્લાઇમ્બ અપ કરીને ટોપ ઉપર આવશે. Such behavior showing the adeptness of ants. Adeptness એટલે ઇન્ટેલિજન્સ. તો આવું જે વર્તન છે ને એ કીડીઓનું શું બતાવે છે? ઇન્ટેલિજન્સ, બુદ્ધિ. એ લોકો કેટલું સરસ કામ કરે છે, ટીમ વર્ક કરીને બુદ્ધિપૂર્વક આયોજનપૂર્વક કામ કરે છે. કોઈ પણ વસ્તુને તમારે સફળ બનાવવું હોય તો એના માટે આયોજન જરૂરી છે. તો આ લોકો પણ એ આયોજન કરે છે અને ત્યારબાદ પોતાના કામની અંદર પોતે સફળ બને છે. Has been noticed and studied by many. અને આવું જે એમનું બિહેવિયર છે ઇન્ટેલિજન્સનું એ નોટિસ પણ કરાયું અને એનો અભ્યાસ પણ કરાયો છે. ઘણા બધા સાયન્ટિસ્ટ થ્રુ આ પ્રકારનો અભ્યાસ થયેલો છે. Ants has been noticed and studied by many. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these teeny creatures is very close to human intelligence. As I said, as I told you in begin, the શરૂઆત ની અંદર મેં તમને કહ્યું હતું કે જે એન્ટ્સ છે એમની ઇન્ટેલિજન્સી છે કોના જેટલી છે? તો વેરી ક્લોઝ ટુ હ્યુમન બીંગ્સ, માનવની જેટલી. કારણ કે માણસે જો અત્યારે તમે આયોજનપૂર્વક કામ કરે છે તો એ લોકો સફળ થતા હોય છે. તો એન્ટ્સ પણ પોતે એ એક ઓર્ગેનાઇઝેશન આયોજન કરે છે અને પોતે સફળ ટીમ વર્કથી એ થતા હોય છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સિડર ટુ ધીસ વ્યૂ. બધા સાયન્ટિસ્ટ આ જે વ્યૂ છે એના ઉપર પોતે એ અગ્રી થતા નથી. કન્સિડર એટલે અગ્રી થવું, સંમત થવું. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પરંતુ તમે, હવે હું તમને કેટલાક ફેક્ટ કહું છું, એ તમે જુઓ, વાંચો, સમજો અને તમારી જાતે તમે નક્કી કરો કે આ વાત સાચી છે કે નહીં, કે જે એન્ટ્સ છે એ લોકોની ઇન્ટેલિજન્સ માનવ જેટલી છે કે નહીં, તમે જાતે તમે કહો. જોઈએ વન બાય વન કેટલાક પ્રકારની એન્ટ્સ છે એ આપણને અહીંયા આપેલું છે. નંબર વન, ધીઝ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. હવે તમે જુઓ કેટલી જે એન્ટ્સ છે પોતે શું કરે છે? ફાર્મિંગ. હું વિચાર કરો તમે કે એન્ટ્સ ફાર્મિંગ કરે. તો એન્ટ્સ જે છે ફાર્મિંગ કરે છે અને પોતે એવા પ્રકારની એન્ટ્સ છે શું બિલોંગ કરે છે પણ આપણે જોવાનું છે. ખેતી કામ કરે છે. યુ મે નો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ઓફ હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ. તો તમે આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે પૂર્વજો હતા એ પોતે શિકારી કામ કરતા હતા, હન્ટર એન્ડ શિકારી હતા. તો શિકારી કામ કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા અને એનાથી પાછી ખેતી કામ પર આવવા માટે ઘણો બધો સમય એ લોકોને લાગ્યો હતો. પરંતુ અહીંયા એન્ડ્સ જે છે એ પોતે ફાર્મિંગ કરતી જોવા મળે છે. સિમિંગલી તે જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. જુઓ તમે નંબર વન અમ્બ્રેલા એન્ડ્સ. અમ્બ્રેલા એન્ડ્સ જે છે એ સાઉથ આફ્રિકાની છે અને એ બધે શું કરે છે? ફાર્મિંગ કરે છે. અમેરિકા. તો સાઉથ અમેરિકાની અમ્બ્રેલા એન્ડ્સ છે ફાર્મિંગ કરતી હોય છે. હવે એનું નામ
They take this species of leaf to their nest. આ પોતાનો જે માળો છે તેનું દળ છે ત્યાં લઈ જાય છે. Where they chew them up nicely. ત્યાં પછી શું કરશે? સારામાં સારી રીતે એને ચાવશે. Afterwards they make beds of this chewed up leaves. પછી આ જે ચાવેલા પાંદડા છે એનો આખી થપ્પી કરી દેશે. On these beds grows a kind of fungus. અને પછી થોડાક સમયમાંથી અકોર્ડિંગ ટુ વેધર એનું જે પ્રોપર એમને વેધર મળશે તેમાંથી ફંગસ એટલે કે ફૂગ ઉગી નીકળશે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ, કે જે એન્ટ્સ નું ફૂડ છે. તો જો એ લોકો કેવી રીતે ખેતી કરે છે એ પણ જોઈ શકીએ છીએ. તો આપણે એન્ટ્સ ની અંદર એવું જોયું કે એન્ટ્સ ની અંદર ઇન્ટેલિજન્સ છે કોના જેવી છે? તો કે માનવના જેવી ઇન્ટેલિજન્સ છે. હવે આ ઇન્ટેલિજન્સ ની અંદર સૌથી પહેલા આપણે જોયું કે અમ્બ્રેલા એન્ટ્સ કે જે સાઉથ અમેરિકાની છે અને ફાર્મિંગ કરે છે એનું નામ અમ્બ્રેલા સેના પરથી પડ્યું એ આપણે જોયું. તો નેક્સ્ટ વિડીયોમાં આગળના જે બીજા પ્રકારની એન્ટ્સ છે એ પણ આપણે જોવાની છે. તો ફરીથી આપણે મળીએ.